દેશને અખંડિતતા અને એકતાનો સંદેશો આપતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ કમલા બેનીવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોદીના કામ અને જ્ઞાન અંગે સરદાર સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ દિનશા પટેલે ટીકા કરતા કહ્યું હતું કે જે કામ કરે છે એ કહેતા નથી. એટલું જ નહીં, સરદાર વલ્લભભાઈ પટેલના મહિલા અનામત પ્રસ્તાવ અંગે મોદીની ભૂલ સુધારતા કહ્યું હતું કે મોદીજીએ કહ્યું કે સરદાર 1919માં મ્યુનિસિપલ કાઉન્સિલર હતા ત્યારે પ્રસ્તાવ મૂક્યો હતો. આ વાત સુધારતા કહેવા માંગુ છું કે મહિલા અનામત પ્રસ્તાવ 1919માં નહીં પરંતુ 1926માં મૂકવામાં આવ્યો હતો. દિનશા પટેલની આ ભૂલ સુધારણાથી કોંગ્રેસીઓમાં ખુશી છવાઈ ગઈ હતી અને મોદીનો હુરિયો બોલાવ્યો હતો. આથી મોદીના ચહેરા પર ઝાંખપ અને નિરાશા છવાઈ ગઈ હતી. અને કુછ લોગ કેવલ બાતે કરતે હૈ ઓર કુછ લોગ કેવલ કામ હી કરતે હૈ. સરદાર સાહેબ ને કેવલ કામ હી કિયા હૈ. સરદાર સાહેબ ને કેવલ કામ હી કિયા હૈ, બાતે કમ કી હૈ. કુછ લોગ ઇતિહાસ લિખતે હૈ, કુછ લોગ ઇતિહાસ પઢતે હૈ, કુછ લોગ ઇતિહાસ પઢાતે હૈ, પર કોઈ વિરલ વ્યક્તિ ઇતિહાસ બનાતા હૈ. અમદાવાદ મ્યુનિસિપાલિટી મેં જબ સરદાર પટેલ એક કાઉન્સિલર થે, 1919 મેં પ્રસ્તાવ લાયે થે ઓર લોકલ સ્ટેટ ગવર્નમેન્ટ મેં વિમેન રિઝર્વેશન કા પ્રસ્તાવ યહાં પારિત કરવાયા થા. સરદાર સાહેબ ને સર્વસંમતિ સે પારિત કરવાયા થા. 1919 में भी विमेन रिजर्वेशन की सोच रखने वाले सरदार साहब कितने दूर का सोचते होंगे. जिन्होंने मेरी बात सुनकर 17 करोड़ रुपए सरदार पटेल मेमोरियल सोसाइटी को दिए और 3 करोड़ रुपए सरदार पटेल ट्रस्ट ने करमसद को भी दिया तथा मेमोरियल सोसाइटी अहमदाबाद को मेंटेनेंस के लिए प्रतिवर्ष 24 लाख रुपए की मदद मंजूर की गई. દિનશા પટેલની ટીકામાં કોઈ તથ્ય નથી એ વાતના પુરાવા આપવાના પ્રયાસ રૂપે પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુએ કહ્યું હતું કે 1919માં સરદાર વલ્લભભાઈ પટેલે મહિલા આરક્ષણ ઠરાવ કર્યા હોવાનું ઐતિહાસિક દસ્તાવેજોમાં મોજૂદ છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.